કચ્છના ચકચારી રેપકાંડ અને હનીટ્રેપમાં નવો વળાંક આવ્યો છે. દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આપઘાત કરવા મજબૂર કર્યા ત્યારે આપઘાત કેસમાં મનીષા ગોસ્વામીની સંડોવણી સામે આવી છે. મનીષા ગોસ્વામી સહિત નવ સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો છે અને મનીષા સામે અગાઉ પણ અમદાવાદમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. ત્યારે પૂર્વ એમએલએ જયંતિ ભનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી છે મનીષા. અશોક દુબઈથી મેળવીએ અમારા સંવાદદાતા ભરતસિંહ પાસેથી. ભરતસિંહ, જે રીતે પૂર્વ એમએલએ જયંતિ ભાનુશાળી હત્યા કેસની પણ મુખ્ય આરોપી મનીષા છે અને હવે ફરી એકવાર સામે આવી છે, શું વધુ માહિતી? જી ભરતસિંહ, કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે ફરી એકવાર કચ્છના ચકચારી એવા હનીટ્રેપ કાંડમાં નવો વળાંક આવ્યો છે. હનીટ્રેપ કાંડમાં આરોપી તરીકે જેને દર્શાવવામાં આવ્યો હતો તે દિલીપ આહીર, કે જે મૃતક યુવક છે તેને હનીટ્રેપ કાંડમાં ફસાવી અને મોત આપઘાત કરવા માટે મજબૂર કરનાર હાલ સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો છે. સમગ્ર કાંડની મુખ્ય સૂત્રધાર એટલે કે પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી હત્યા કેસની જે સૂત્રધાર છે મનીષા ગોસ્વામી, તેનું નામ સામે આવ્યું છે. સમગ્ર જે આ કાંડ છે તે તેના ઇશારે રચાયું હોવાનું વિગતો મળી રહી છે. હાલ તો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર કેસને લઈને વિગતો આપવામાં આવી છે, જે પૈકી મનીષા ગોસ્વામી હાલ ભુજ પાલારા જેલમાં આરોપી તરીકે છે. તે ત્યાંથી આખું નેટવર્ક ચલાવી રહી હતી અને અનેક યુવાનો તે પૈકી આ મૃતક દિલીપ આહીરને પણ જે રીતે હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવા માટેનો કાવતરો રચવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક દિલીપ આહીરે તે સમગ્ર કાવતરાને એનાથી પહેલા જ પોતે આપઘાત કરી દેતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હાલ તો પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મનીષા ગોસ્વામી સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સમગ્ર કેસમાં મનીષા ગોસ્વામી દ્વારા હજુ વધુ લોકોને સમગ્ર હનીટ્રેપમાં ફસાવવા માટેની યોજના બનાવી હોય તેની વિગતો પણ સામે આવી રહી છે, એટલે કે હવે આગામી સમયમાં શું ખુલાસો થશે તે જોવું રહ્યું છે. જે જી, આભાર ભરતસિંહ માહિતી આપવા બદલ. સમાચારોમાં સમય થયો છે વધુ એક.